ધાંગ્રધા દયાવાન ગ્રુપે મુસ્લિમ સમાજને રોજા છોડાવ્યા. હજરત મોહમ્મદ પયંગબર સાહેબના દોહિત્ર નવાશી હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓએ માનવતાના મૂલ્યો કાજે કરબલાના મેદાનમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વહોરી. એની યાદ તાજી કરવા તાજિયાનો તહેવાર ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ધાંગ્રધા શહેરમાં દર સાલની માફક આ સાલ પણ દયાવન ગ્રુપના વ્યવસ્થાપક અને વોર્ડ નંબર 4માં ચૂંટાઈ રહેલા શુદ્રાય સદસ્ય મુન્નાભાઈ રબારી અને ગ્રુપના સદસ્યો દ્વારા મુસ્લિમોના પવિત્ર તાજિયાના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોને ફૂલગલી વિસ્તારમાં રોજા છોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ યુવાનોના સમન્વય સાથે જાતે જ રસોઈથી લઈને તમામ કામ જાતે ઉપાડીને ભાઈચારાની ભાવના સાથે પ્રશંસનીય કામગીરી કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા. નામ શેખ બાસિદ અસલમભાઈ છે. દયાવાન ચોકમાં અમે રહી છીએ. દયાવાન ગ્રુપ દ્વારા અમે એક આયોજન કર્યું હતું મોહમ્મદ પેગમ્બરનું સાહેબનું, એમાં અમે પહેલા વર્ષથી આ રોજા ખોલવાનું આયોજન કર્યું હતું. સરકારની ગાઈડલાઇન મુજબ કોરોના મહામારીના હિસાબે અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. અમે ત્યારબાદ અમે આ પ્રોગ્રામ કર્યો હતો અને મોરબી મુસલમાનના અનેક પ્રોગ્રામ આવા કરતા રહી છીએ અને દયાવાન ગ્રુપ દ્વારા પ્રોગ્રામનો સહાય સારો મળે છે. કેટલા લોકો દ્વારા રોજો ખોલવામાં આવ્યો? આશરે 500-600 જણા લોકો ખોલ્યું છે આ રોજો. નામ વરા બીજા છે. અમારા દયાવાન ચોકમાં અમે 9મા રોજાનું અમે આયોજન રાખ્યું હતું. અમે ધૂમધામથી રોજો ઉજવ્યું. અહીંયા બધાએ અમારો સાથ સહકાર આપ્યો છે. દયાવાન ચોક મુનાભાઈ, બધા મહિલાઓએ, જેન્ટ્સે બધાએ અમને સાથ સહકાર આપ્યો છે. કેટલા વર્ષથી આ રોજો ઉજવવામાં આવે? કેટલા? 1 વર્ષથી. પહેલો જ રોજો. 1 મિનિટ બોલો. મારું નામ ફિરોજભાઈ અબ્બાસભાઈ મકરાણી. અમે મોહમ્મદ પેગમ્બર સાહેબના નવાસાની પાછળ 9મા 4નું રોજુ હિન્દુ મુસ્લિમ એકતા અને દયાવાન ગ્રુપના સહયોગથી રોજાની ઉજવણી કરીએ છીએ અને દયાવાન ગ્રુપનો અમને ખૂબ સહકાર સારો મળ્યો છે, જેથી અમે આ પહેલી પહેલ કરેલ છે.